गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आजना वीडियो लेक्चर में आपनुं स्वागत छे। हवे यूनिट टू धोरण आठ नो आ वीडियो छे, परंतु आ एक आखो ग्रामर नो टॉपिक थशे। आ वीडियो में गत वीडियो में मैं बात करी थी कि आपणे आगळना वीडियो में एग्री डिसएग्री ना लईने आगळ वातचीत करवाना छीए। तो डायलॉग फॉर्म्स में तमारे घणी वखत કોઈપણ વાતચીત દરમિયાન તમે ક્યારેક ક્યારેક સામેવાળી વ્યક્તિના વાતમાં એગ્રી થતા હોય છે, ભાઈ તમારી વાત સાચી છે અથવા તમારી વાત ખોટી છે, મારું માનવું આમ છે કે તમે સાચું કહેતા નથી આમ હોય છે, અથવા મારું માનવું એમ છે કે ભાઈ તમે સાચું કહો છો તમારી વાત સાચી છે। આવી રીતના એગ્રી ડિસએગ્રી બાબતની વાતચીત અને કયા કઈ રીતે તમે એગ્રી ડિસએગ્રી થઈ શકો અથવા તમે કઈ રીતે કહી શકો, શું કહી શકો એગ્રી ડિસએગ્રીમાં, એ ટોપિક હવેની એક્ટિવિટી 5 અને એક્ટિવિટી 6માં આવે છે। એટલે આપણે જોઈએ એક્ટિવિટી 5। આ એક્ટિવિટી 5 ભલે આ વિડીયો ધોરણ 8નો હોય, પણ આ વિડીયો મદદરૂપ થઈ શકે છે તમામ ધોરણમાં, કારણ કે કોઈપણ વાતચીત દરમિયાન તમે ડાયલોગ્સ ફોર્મનો ઉપયોગ કરો છો અથવા તો ડાયલોગ્સ બોલો છો, સેન્ટેન્સનો ઉપયોગ કરો છો, ત્યારે તમે કોઈપણ રીતે કોઈપણ વાતમાં એગ્રી પણ થાવ છો અને ડિસએગ્રી પણ થાવ છો। તો ભાઈ તમે શું કહી શકો એ બાબતનો આખો આ એક્ટિવિટી છે। એટલે તમે કઈ યુનિટ પ્રમાણેની એક્ટિવિટી નથી, પણ એક આને ગ્રામર ફોર્મ્સમાં લઈ શકાય। તમારે કમ્પોઝિશનમાં ડાયલોગ્સ આવે છે, ડાયલોગ્સ રાઇટિંગ, અને ડાયલોગ્સ રાઇટિંગમાં બે વ્યક્તિમાં એક વ્યક્તિ કોઈ સવાલ કરે અથવા તો ડિસ્કશન કરતું હોય કે ભાઈ ચાલો આપણે અત્યારે ઉનાળો છે તો આપણે આબુ ફરવા માટે જઈએ, તો ભાઈ તમે એગ્રી થાવ, તમારો મિત્ર એમ કહે કે ભાઈ આપણે આબુ ફરવા માટે જઈએ, તો એગ્રી થાવ ભાઈ વાત સાચી છે, ત્યાં વાતાવરણ ઠંડુ હશે એમ। અથવા તો તમે ડિસએગ્રી થાવ કે ભાઈ હું એવું વિચારતી નથી અથવા વિચારતો નથી એમ। તો ભાઈ હવે આપણે એક્ટિવિટી 5 જોઈએ આગળ, એટલે આપણને ખબર પડે કે ભાઈ કેવી રીતના એગ્રી ડિસએગ્રી ફોર્મ્સ આવે છે। તો કે અહીંયા શિક્ષકો અને મિસ્ટર ભટ્ટ વચ્ચેનો ડાયલોગ્સ આપેલો છે એક્ટિવિટી 5માં। તો એક્ટિવિટી 5, રીડ ધ ગીવન કન્વર્ઝેશન્સ, એટલે વાક્યો અથવા વાતચીત વાંચો, સ્ટડી ધ અન્ડરલાઇન વર્ડ્સ ગ્રુપ ઓફ વર્ડ્સ, અન્ડરલાઇન કરેલા વર્ડ્સ છે અથવા ગ્રુપ ઓફ વર્ડ્સ, આખું ગ્રુપ ઓફ વર્ડ્સ સેન્ટેન્સને આપણે જોવાનું છે, એનો અભ્યાસ કરવાનો છે। તો કે પહેલાં ઓલ ધ ટીચર, બધા ટીચર બોલે છે, સેઇઝ ઓલ ધ ટીચર્સ સેઇઝ વી હોપ ધેટ યુ આર ઓલ રાઇટ મિસ્ટર ભટ્ટ, અમને આશા છે કે તમે સારા છો મિસ્ટર ભટ્ટ, ઓલ રાઇટ બધું સારું છે, તમે સારા છો અમને આશા છે મિસ્ટર ભટ્ટ। મિસ્ટર ભટ્ટ સેઝ થેન્ક્સ, આભાર, આઈ એમ ઓકે નાવ, હું અત્યારે સારો છું, ઠીક છું। ટીચર વન સેઝ આઈ થિંક યુ શુડ ટેક લેમન જ્યુસ, હું વિચારું છું કે તમારે ટેક લેમન જ્યુસ, લેમન જ્યુસ લીંબુનું જ્યુસ, લીંબુનું શરબત લેવું જોઈએ, યુ વિલ ફીલ બેટર, તમને સારું લાગશે, ફીલ બેટર સારું લાગવું। હવે જો ટીચર ટુ શું કહે છે, આઈ ડોન્ટ થિંક સો, હું એવું માનતી નથી અથવા વિચારતી નથી, વિચારતો નથી, યુ મસ્ટ ટેક સમ મેડિસિન, તમારે કોઈક થોડીક દવા લેવી જોઈએ। હવે આ આટલા વાતચીતમાં આપણને એટલી ખબર પડે છે કે ભાઈ મિસ્ટર ભટ્ટને કોઈ બીમારી થઈ છે, એટલા માટે બધા ટીચર્સ કહે છે કે વી હોપ, અમને આશા છે કે યુ આર ઓલ રાઇટ, તમે સારા છો, મિસ્ટર ભટ્ટને બધું ઓકે લાગે છે। પણ પછી સજેશન આવે છે, યુ શુડ, સજેશન આવે છે, અથવા તો જો યુ મસ્ટ, તમારે કરવું જ જોઈએ એમ, આપણે ભણી ગયા છીએ આગળના યુનિટમાં મોડેલ ઓક્ઝિલરી, કે ભાઈ તમે જ્યુસ લ્યો લેમન જ્યુસ તમને સારું લાગશે, પણ આઈ ડોન્ટ થિંક સો,
અહીંયા ડિસએગ્રી થાય છે. જો હું એવું વિચારતી નથી કે ભાઈ લેમન જ્યુસ પીવાથી સારું થાય, હું એવું વિચારતો નથી એમ. આ તમે મેડિસિન લ્યો એમ, દવા લઈ લ્યો તરત. તમને કંઈક થાય છે તો દવા લ્યો. તમને કંઈક થતું હોય, માની લ્યો કે તમને કોરોનાની અસર છે, તો રિપોર્ટ કરાવવા જાઓ. ઘરમાં તમે પછી દવા લ્યો, થોડીક દવા લ્યો, તમને સારું નથી લાગતું, એક પેરાસિટામોલ લઈ લ્યો. પછી બીજા દિવસે સારું નથી લાગતું, પેરાસિટામોલ લઈ લ્યો. મોડું થઈ જાય એ પહેલાં તમે ડૉક્ટર પાસે જઈને મેડિકેશન લ્યો એમ. ટીચર 3 સેઝ, વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ? શા માટે તમે આરામ કરતા નથી થોડા સમય માટે? મિસ્ટર બર્ડ સેઝ, ઓ યસ, હા હા, યુ આર રાઇટ, તમે સાચા છો. અહીંયા જો એગ્રી માટેનું ફોર્મ છે, ભાઈ તમે સાચા છો, તમે કીધું એ સાચું છે. આઈ નીડ રેસ્ટ, મારે આરામ કરવો જોઈએ. ટીચર 4 સેઝ, લિસન, સાંભળો. મિસ્ટર ભટ્ટ, મિસ્ટર ભટ્ટ, યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેક. તમારે તમારું બ્લડ પ્રેશર ચેક કરાવી લેવું જોઈએ. મિસ્ટર ભટ્ટ શું કહે છે? ધેટ્સ અ ગુડ પોઈન્ટ. જો અહીંયા એગ્રી માટેની એક વર્ડ છે, ધેટ્સ અ ગુડ પોઈન્ટ. તમે જે કહો છો તે યોગ્ય છે, સારો પોઈન્ટ છે. આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇટ એટ હોમ, મારી પાસે તેનું સાધન છે પણ એ તે ઘરે છે. ટીચર 5 સેઝ, યસ, ધેટ મે બી. જો અહીંયા એગ્રી છે, કોની સાથે એગ્રી થાય છે? મિસ્ટર ભટ્ટ સાથે, આ પોઈન્ટ સારો છે. ટીચર 5 કહે છે, યસ, ધેટ મે બી, તે કદાચ, તે બની શકે કદાચ. બટ, પરંતુ, મિસ્ટર ભટ્ટ, યુ શુડ ગો ટુ અ ડૉક્ટર, તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. મિસ્ટર ભટ્ટ શું કહે છે? આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. અહીંયા ફૂલ એગ્રી છે, ફૂલ એગ્રી, કે ભાઈ હું વિચારું છું કે આ સરસ આઈડિયા છે. લેટ્સ નોટ, હવે નહીં એમ, વેસ્ટ ટાઈમ, ટાઈમ પાસ કરવો નથી. ટેક મી ટુ ડૉક્ટર જોશી, મને ડૉક્ટર પાસે લઈ જાઓ, ડૉક્ટર જોશી પાસે લઈ જાઓ. ઓલ ટીચર્સ સેઝ, વી એન્ટાયરલી એગ્રી, અમે બધા જ સહમત છીએ. વિથ યુ મિસ્ટર ભટ્ટ, તમારી સાથે મિસ્ટર ભટ્ટ. લેટ્સ, ચાલો, ગો ટુ અ ડૉક્ટર, ડૉક્ટર પાસે જઈએ. આ થઈ એક્ટિવિટી 5. આને તમારે પાકી નોટબુકમાં લખવાની છે, પણ આ લખવા ખાતર લખવાની નથી કે ભાઈ સરે લેશન આપ્યું લખી નાખો. તમારે શું કામ લખવાની છે? ભાઈ આ અભ્યાસ કરવાનો છે કે ભાઈ આ જો, આઈ ડોન્ટ થિંક સો, કે આ પર્પઝફુલી ટીચર 1 સાથે ડિસએગ્રી થાય છે. પછી ઓ યસ, યુ આર રાઇટ, ભાઈ તમે સાચા છો એમ કહે છે. પછી ધેટ્સ અ ગુડ પોઈન્ટ, પોઈન્ટ સારો છે. અહીંયા અડધું જ એગ્રી થાય છે, ભાઈ તમે કીધું એ સાચું છે પણ હું કાર્ય કરું, હું ઇમ્પ્લિમેન્ટેશન કરું, હું એમાં આગળ વધું કે નહીં એ પછી જોઈએ, પણ તમારો પોઈન્ટ સાચો છે, તમે સાચા છો, તમારો પોઈન્ટ છે એ સારો છે એમ. યસ, ધેટ મે બી, તે હોઈ શકે, બની શકે, કદાચ, તે કદાચ, હા તે કદાચ એમ, બની શકે. એની સાથે પ્રોપરલી આ ટીચર 5 છે એ આ ઇન્સ્ટ્રુમેન્ટવાળું બ્લડ પ્રેશરવાળી બાબત છે, એની સાથે પ્રોપરલી 100% અગ્રી નથી કે ભાઈ તમારે બ્લડ પ્રેશર હોઈ શકે, તમે જાઓ જાઓ ને જાઓ જ એમ, એટલે કે તમે ચેક કરો જ, પણ નહીં, તમે ડૉક્ટર પાસે જાઓ, ઘરે જઈને ઇન્સ્ટ્રુમેન્ટથી ચેક કરો બ્લડ પ્રેશર છે કે નહીં, ત્યાં સુધીમાં ઘણી વખત મોડું થઈ જાય. એના કરતાં તમે પહેલાં ડૉક્ટર પાસે જાઓ. એટલે અહીંયા હાફ એગ્રી થાય છે. તમે એક તો ફૂલ એગ્રી થાવ, હાફ એગ્રી થાવ, અથવા તો નો પણ નહીં થાવ. ડિસએગ્રી માટે તમે ડિસએગ્રી માટે ફૂલ ડિસએગ્રી થાવ અથવા હાફ ડિસએગ્રી થાવ. પણ જુઓ અહીંયા, અહીંયા તમને હા કે નાની વાત હતી, અહીંયા જો લેટ્સ નોટ, ચાલો નહીં એમ, અહીંયા કાર્યની શરૂઆત થાય છે. લેટ્સ, ચાલો, લેટ્સ, લેટ્સ નોટ, ચાલો, ચાલો નહીં. વી એન્ટાયરલી એગ્રી, પૂરેપૂરા 100% એગ્રી એમ. તમે કયો એ સાચું, હવે તો બસ વાતચીત મૂકો અને ચાલો કાર્ય કરીએ. લેટ્સ ડૂ અ વર્ક એમ. હવે એક્ટિવિટી 6 માં તમને
એ બધા વર્ડ્સ આપેલા છે એગ્રી ડિસઅગ્રીના, એ બધા વર્ડ્સ એ જોવાના છે. સ્ટડી ધ ગીવન એક્સપ્રેશન. એક્સપ્રેશન, તમારું એક્સપ્રેશન શું હોય કોઈ પણ બાબતમાં. યુ કેન યુઝ ધેમ ટુ એક્સપ્રેસ યોર વ્યૂ ઇન ફેવર ઓફ સમથિંગ ઓર અગેન્સ્ટ સમથિંગ. યુ કેન યુઝ ધેમ, તમે એને વાપરી શકો છો. ટુ એક્સપ્રેસ યોર વ્યૂ, તમારા વિચારો રજૂ કરવા માટે તેનો ઉપયોગ કરી શકો છો. ઇન ફેવર ઓફ સમથિંગ, એટલે કે કોઈની સાથે સહમતિ દર્શાવવા માટે, અથવા અગેન્સ્ટ સમથિંગ, અગેન્સ્ટ સમથિંગ એટલે કોઈની વિરોધ દર્શાવવા માટે. ઇન ફેવર સમથિંગ, અગેન્સ્ટ સમથિંગ. તો જો પહેલું છે ધેટ્સ રાઇટ, ઓલ ઓલ રાઇટ, એઝ યુ વિશ, તો કે ધેટ્સ રાઇટ, તે ખરેખર છે, તે સાચું છે. ઓલ રાઇટ, એઝ યુ વિશ, એઝ યુ વિશ, ઓલ રાઇટ, ઓકે, બધું સરસ, તું જે ઈચ્છે તેમ. ધેટ્સ રાઇટ એટલે તે સાચું છે, એ પૂરેપૂરું ડિસએગ્રી છે 90-100% સુધીનું. પણ જો એ ઓલ રાઇટ એટલે અહીંયા હથિયાર મૂકી દેવાવાળી બાબત છે. ઓલ રાઇટ, એઝ યુ વિશ. આપણે ઘણી વખત બે તકરાર થતી હોય, આર્ગ્યુમેન્ટ થતી હોય, ને આપણે કહી દઈએ ઓકે તું કે તેમ, કેમ કે સામેવાળી વ્યક્તિ માનતી ન હોય, એમ એઝ યુ વિશ. પણ જો એની સામે અગેન્સ્ટ સમથિંગ, આઈ ડોન્ટ થિંક સો, કોઈ આપણને કહે કે ભાઈ આપણે આમ જગ્યાએ જવું છે અત્યારે, તો કે આઈ ડોન્ટ થિંક સો, હું વિચારતી નથી કે ત્યાં જવું જોઈએ એમ. યુ આર રાઇટ, ધેટ્સ રાઇટ, તું સાચો છે, તે સાચું છે. સોરી, આઈ ડિસઅગ્રી, આઈ ટોટલી ડિસઅગ્રી. અહીંયા 100% અગ્રી થાય છે, અહીંયા 100% ડિસઅગ્રી થાય છે. સોરી, આઈ ડિસઅગ્રી, ના હું માનતી નથી, હું અગ્રી થતો નથી, હું સહમતિ આપતો નથી અથવા આપતી નથી. ત્રીજું છે ગુડ આઈડિયા. વોટ્સ એન આઈડિયા, સરસ વિચાર છે. જો અહીંયા ખાલી વિચાર સાથે સહમતિ છે, કાર્ય કરવાની સહમતિ નથી, એટલે વિચાર સાથેની સહમતિ છે. ગુડ આઈડિયા, નો ધેટ્સ નોટ રાઇટ, ના તે સાચું નથી. ધેટ્સ અ ગુડ પોઈન્ટ, એ પોઈન્ટ સારો છે. વાતચીત થતી હોય, ગપ્પા મારતા હોય, અને આપણને એવું લાગે કે ભાઈ આ વ્યક્તિ કહે છે સાચું છે, તો આપણે કહીએ ધેટ્સ અ ગુડ પોઈન્ટ, યસ ધેટ મે બી ટ્રુ, હા તે કદાચ સાચું હોઈ શકે. બટ જો મે બી ટ્રુ, હવે આપણને આમાં બે વસ્તુ જોવા મળે, મે બી ટ્રુ, કદાચ હોઈ શકે, શક્યતા છે, આપણને ખબર નથી સાચું છે કે નહીં, પણ શક્યતા છે એટલે મે બી ટ્રુ. પણ આપણે એવું માનતા નથી, એટલા માટે અહીંયા ડિસએગ્રીના પોઈન્ટમાં એ લખેલું છે. જો અહીંયા અહીંયા છે યસ ધેટ મે બી બટ, એટલે હોઈ શકે પણ એ માનતું નથી એમ. આઈ અગ્રી, આઈ અગ્રી વિથ યુ, હું માનું છું, હું માનું છું તમારી સાથે એમ. આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ અગ્રી, મને માફ કરજો, હું અગ્રી નથી, સહમત નથી. આઈ કમ્પ્લીટલી અગ્રી વિથ યુ, 100% હું તમારી સાથે છું. આઈ એમ નોટ શ્યોર, આઈ એમ અગ્રી વિથ યુ, મને ખ્યાલ નથી હું તમારી સાથે સહમત છું કે નહીં. બે વાતચીત થાય છે, આપણું ધ્યાન ત્રીજી જગ્યાએ છે, અને અચાનકથી કોઈ આપણને સવાલ કરે મારી વાત સાચી છે કે નહીં, તો તમે શું કહો? મને ખ્યાલ નથી, મારું ધ્યાન ન હતું, એના જેવું કામકાજ છે. આઈ એમ નોટ શ્યોર, આઈ અગ્રી વિથ યુ. ઓ યસ, હા આઈ ડોન્ટ અગ્રી એટ ઓલ, હું સહમત નથી અત્યારે. આઈ એન્ટાયરલી અગ્રી, હું સહમત છું, આખો જ સહમત છું, માથાથી પગના અંગૂઠા સુધી સહમત છું એમ. સોરી બટ આઈ ફીલ ધેટ, માફ કરજો, હું તે મહેસૂસ કરી શકું છું. આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા, હું વિચારું છું કે આ સરસ વિચાર છે એમ, અથવા આઈડિયા છે. નો સર્ટેનલી નોટ, ના ખરેખર નહીં. આપણે આ જગ્યાએ જવું છે, કોઈ જગ્યાએ જવું છે, ના અત્યારે તો નહીં. તમારો કોઈ પ્રોગ્રામ હોય ક્યાંક જવાનો, અને અચાનકથી કોઈ બીજો મહત્ત્વનું કામ આવી ગયું હોય, તો તમે શું કહેશો? ના અત્યારે નહીં. કમ્પ્લીટલી ડિસઅગ્રી, કમ્પ્લીટલી નો,
લેટ્સ, ચાલો, લેટ્સ નોટ, અત્યારે નહીં. આ જ વસ્તુ અહીંયા એક્ટિવિટી 6 માં આ કોષ્ટક ધ્યાનમાં લેવાનું છે. હવે પછીના વિડીયોમાં આપણે એક્ટિવિટી 6 ની જે ખાલી જગ્યા કમ્પ્લીટ ધ ડાયલોગ્સ છે એ જોવાના છીએ. અત્યારે તમારે એક્ટિવિટી 5 અને એક્ટિવિટી 6 નું આ કોષ્ટક સુધીનું લખવાનું છે, તમારી પાક્કી નોટમાં લખવાનું છે. હવે પછીના વિડીયોમાં આપણે એક્ટિવિટી 6 ની જે આ ડાયલોગ્સ ફોર્મ છે એના વિશે ચર્ચા કરીશું અને આગળ વધશું. એટલે હવે પછીના વિડીયોમાં આપણે મળીશું.